અમદાવાદ મહાનગરપાલિકાનું 12,262.83 કરોડનું બજેટ રજૂ. એએમસીનું વર્ષ 2024-25 માટે 12,262.83 કરોડનું બજેટ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ બજેટ રજૂ કર્યું. કમિશનરે 10,801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં 1,461.83 કરોડના વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું. નિકુલ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. જી નિકુલ. જે બિલકુલ, તે અમદાવાદ મ્યુનિસિપાલિટી કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ 10,000 કરોડ કરતાં વધુનું રજૂ કર્યું હતું તેની અંદર 1,400 કરોડ કરતાં પણ જે વધારો છે તે શાસકો દ્વારા કરવામાં આવ્યો છે અને તેની સાથે જ 12,262 કરોડનું જે બજેટ છે તે આજે રજૂ કરવામાં આવ્યું છે. તેને લઈને શહેરીજનો માટે અનેક જોગવાઈઓની જે ફાળવણી છે તે કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે અમદાવાદ શહેર એવું પહેલું હશે કે જ્યાં આગળ લોટસ ગાર્ડન છે જે તૈયાર કરવામાં આવશે, જ્યાં સમગ્ર દેશના તમામ રાજ્યોના ફૂલોનું જે પ્રતિનિધિત્વ છે તે ગાર્ડનની અંદરથી થતું હશે અને આ ભારતનો પહેલો પાર્ક છે તે અમદાવાદ શહેરની અંદર બનશે. મહત્વની વાત છે કે આ પાર્ક બનાવવા માટે 20 કરોડ જેટલી જે ફાળવણી છે તે કરવામાં આવી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો કેન્સર સહિતની સુવિધાઓ માટે પણ આ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. તો અમદાવાદ શહેરને પ્રદૂષણ મુક્ત કરવા માટે ઈ વ્હીકલને વધુ ભાર છે તે આપવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ જ્યારે ઈ વ્હીકલ ખર્ચે તો તેમને કોઈપણ પ્રકારનો જે ટેક્સ છે તે નહીં ચૂકવવો પડે તેના માટે જે છે તે રાહત આપવામાં આવી છે. સાથે જ એડવાન્સ પોવર્ટી ટેક્સ ભરનારને રિબેટ આપવાની જોગવાઈ પણ જે છે તે આ બજેટની અંદર કરવામાં આવી છે. એટલે કહી શકાય કે જે બજેટ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું તેની અંદર અનેક સુધારાઓ છે તે કરવામાં આવ્યા છે. સાથે જ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો કેન્સર સહિતની જે સારવાર હતી તે સરકારની જે હોસ્પિટલો છે તેની અંદર જ થતી હતી, પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોની અંદર પણ કેન્સરની જે સારવાર છે તે આપવામાં આવશે અને તેની પણ જોગવાઈ જે છે તે આ બજેટની અંદર કરવામાં આવી છે. સાથે જ કોર્પોરેટરોને આપવામાં આવતું જે બજેટ છે તેની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે. અલગ અલગ કમિટીઓના ચેરમેન છે તેમના જે બજેટ છે તે પણ જે છે તે વધારવામાં આવ્યા છે. મહત્વની બાબત એ છે કે જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ધ્યાને રાખીને આ બજેટ છે જ્યારે ક્યાંક તૈયાર કરવામાં આવ્યું છે અને લોકોની જોગવાઈઓ જે છે તે વધુમાં વધુ મળે તેવું જે છે તેનું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે રિવરફ્રન્ટ છે કે સાબરમતીની અંદર આત્મહત્યા સહિતના જે કેસો છે તે વધતા હોય છે અને તેને લઈને જ રિવરફ્રન્ટ ઉપર ફાયર ચોકી બનાવવાની પણ આ બજેટની અંદર જે છે તે કોર્પોરેશનના સત્તાધીશોએ જોગવાઈ કરી છે. એટલે કે ટૂંક સમયની અંદર ત્યાં ફાયર ચોકી પણ જે છે તે કાર્યરત કરી દેવામાં આવશે. આભાર નિકુલ તમામ વિગતો માટે.